અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજ રોજ ફાઇનલ મેચ રમાઈ રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે। ખાસ કરીને જો વાત કરવા આવે તો 2013 નું તણ નો આજે બદલો લેવાનો છે। હાલ આપને પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરના અટલ ઉદ્યાન ખાતે ઉપસ્થિત છે। ધારાસભ્ય સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે અને લાઈવ મેચ નિહાળી રહ્યા છે। ખાસ કરીને આપણે ધારાસભ્ય સાથે વાત કરીશું। શું કહેશો બાપુ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી અને પહેલી ફિલ્ડિંગ ચૂની છે, આજે તમને શું લાગે છે ભારત તરફથી કોનું બેટિંગ આજે? આજે બેટિંગ જે બંને કેપ્ટનો અનુસંધાનમાં ટોસ જીતાડ્યો એ મુજબ ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યા એ મુજબ છે તે ઓસ્ટ્રેલિયાએ નક્કી કર્યું કે ભાઈ અમે ફિલ્ડિંગ કરીશું અને બેટિંગ છે તે ઇન્ડિયા કરશે। એ કેપ્ટન અનુસંધાનમાં જે કંઈ સમજૂતી થઈ એ મુજબ આજે ફર્સ્ટની અંદર છે તે આજે ઇન્ડિયા ટીમ એ બેટિંગ કરશે અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે તે મતલબ કે ફિલ્ડિંગ કરશે। એ એમની રમતના એક ભાગ છે। પણ આજે ગોધરા શહેરની અંદર આજે વિશ્વકપના અનુસંધાનની જે મેચ રમી રહી છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે, તો ખૂબ જ સારો માહોલ છે। આજે તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ કરી અને આજે અટલ બાગની અંદર અને પોતપોતાના ઘેર જે ટીવી માધ્યમથી છે તે જે મેચ જોવાની છે એવો અઢળક પ્રેમ અને બધા જ વ્યક્તિઓએ ગોધરા શહેર અને આજુબાજુના અમારા પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોએ આપણી ઇન્ડિયાની ટીમ જીતે એવા શુભેચ્છાઓ પાઠવી છે અને અમારા તરફથી પણ ઇન્ડિયા ટીમ જીતે, ઇન્ડિયા કપ મતલબ કે વિશ્વ કપ જીતે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારી લાગણી છે। શું લાગે છે કોણ આજે સૌથી વધારે રન બનાવશે? વિરાટ કોહલી ઇન્ફોર્મ છે, તેઓ વાત કરવામાં તો સચિન તેંડુલકરનો તેમણે રેકોર્ડ તોડ્યો છે, 50 સેન્ચુરીઝ મારી છે, આજે શું 51મી લાગી રહી છે આપણે? અચ્છા, હવે વિરાટ કોહલીના અનુસંધાનમાં 10 શતક ઓવર જે થાય એમાં કેવી સ્પીચના અનુસંધાનમાં બંને ટીમને અનુભવ થાય, એ 10 બોલિંગના 2 પર શતક મતલબ થયા પછી એ પ્રેક્ષકો અને જે કંઈ ખેલાડીઓ છે એ નક્કી કરી શકાય। રમત છે, હાર જીત હોઈ શકે, એટલે આ બાબતમાં જે ઇન્ડિયાનો ઉત્સાહ જોવા મળે છે અને ખેલાડીનો ઉત્સાહ જોવા મળે છે એ મુજબ આ વખતે 110% અને 150% ઇન્ડિયાની ટીમ વિશ્વ વિજેતા થાય એવું બધાને અનુમાન છે। આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ છે જયેશભાઈ ચૌહાણ। જયેશભાઈ, શું લાગી રહ્યું છે આપને, આજ સૌથી વધારે રન કોણ બનાવશે? રન તો ઇન્ડિયા જ વધારે બનાવશે ને, ઇન્ડિયા જ જીતશે એવી અમારી શુભકામનાઓ છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, દેશભક્તિ સાથે જોડાયેલા છે, એટલે અમારો પહેલો અભિગમ તો એ જ હોય કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે અને ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈ જવાની છે। માન્ય ધારાશ્રી સભ્યશ્રી દ્વારા આજે ગોધરામાં એક ભક્તિનો માહોલ, દેશપ્રેમનો માહોલ જળવાઈ રહે તે માટે 20x20ની સ્ક્રીન લગાડી તમામ જનતાને, ગોધરાના નગરવાસીઓને આમંત્રિત કરીને અહીંયા એક મેચની અનુભૂતિ કરાવે તેના માટે માન્ય ધારાસભ્યશ્રીનો હું નગરપાલિકા વતી, નગરપાલિકા પ્રમુખ વતી તેમનો આભાર માનું છું। અને અમને એટલો ગોધરાના નગરવાસીનો કોન્ફિડન્સ છે કે આજે ઇન્ડિયા જ વર્લ્ડ કપ જીતશે અને જીતવાની છે। આપની સાથે ભાજપના પ્રમુખ દિલીપભાઈ દસારે છે। દિલીપભાઈ, શું લાગી રહ્યું છે આજે પહેલી બેટિંગ, શું લાગી રહ્યું છે, કેટલો સ્કોર થયો? અત્યાર લગીન ઇન્ડિયાએ પાછલી 10-10 મેચો જીતી છે, એટલે ઇન્ડિયાના ખેલાડીઓ ખૂબ પરફોર્મન્સ આપી રહ્યા છે, એના પરથી તમામ ઇન્ડિયાવાસીઓની એવી આશા છે કે આ વખતે ભારતીય ભાજપ આપણે ઇન્ડિયા ટોસ જીતી વિશ્વ વિજેતા બનશે। ચોક્કસ કહી શકાય કે તમામ લોકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ખાસ કરીને જે રીતે 2003માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું એ બદલો લેવાનો આજે વાર આવ્યો છે। આ જ રીતે આપની સાથે જોડાયેલા રહ્યો, પરની અપડેટ આપને આપતા રહીશું, આપ જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ।